राज्य में आज थी लैंड ग्रेबिंग एक्ट की अमलवारी शुरू थी। राजकोटवासीओ सरकार ना निर्णय ने आवकार्यो छे। भूमाफियाओ बोगस दस्तावेजों थी जमीनों पड़ावता हता। एक्ट ना अमल थी केटलाक लोकोने तेनी जमीन परत मळशे। जे खेडूतोनी जमीन भूमाफियाओए पचावी छे तेनी सामे कार्यवाही थशे। राज्य सरकार द्वारा भूमाफिया विरुद्ध कड़क कार्यवाही करवा माटे जे कड़क कायदो छे ते पसार कर्यो छे, तेज मामले राजकोटवासीओनी प्रतिक्रिया जाणवशुं। कारण के केटलाक लोको छे तेमनी जमीन होय छे ते भूमाफियाओ छे ते पड़ावी लेता छे, बारोबार साटागत कराई लेता छे, बोगस दस्तावेजो बनाई लेता छे। आ मामले राजकोटवासीओनुं शुं केवुं छे तेमने पूछवानो प्रयत्न करशुं। साहेब, शुं कहेशो तमे? जे रीतनी सरकारे कड़क कायदो पसार कर्यो छे भूमाफिया विरुद्ध, हवे कड़क एक्शन लेवाशे? खरेखर गुजरातनी संवेदनशील सरकार के जे भूमाफिया विरुद्ध गुजकोकनो कायदो लई आवी अने गुजरातमां उत्तम कामगीरी पूरी पाड़ी छे, सामान्य प्रजाना रक्षण माटे कोविड जेवी उत्तम सेवाओ गुजरात सरकारे आपी छे, प्रजानुं रक्षण आरोग्यनुं कर्युं छे, साथे साथे आजे प्रजानी मिलकतनुं पण रक्षण सरकार करे छे। गुजरात सरकारने आ कायदो लई આવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। હું તમને પૂછવા માંગીશ કે જે રીતના કેટલાક લોકોની જમીન 100 થી 200 કિલોમીટરના અંતરમાં હોય છે, તે સિટી એરિયામાં રહેતા હોય છે, ત્યારે અમુક બોગર દસ્તાવેજો બની જતા, આવી અનેક પ્રવૃત્તિ છે, તેના વિરુદ્ધ કડક કાર્યવાહી શું કહેશો આપ? આવી આવા કાયદા મારફત છે ને આ સરકારે બહુ જબરજસ્ત નિર્ણય લીધો છે, એ આવકાર્ય છે। કેટલાક એવા જમીનદારો છે કે જેની પોતાની મરણ મૂડી આ જમીનમાં રોકાયેલી હોય અને જો એ બોગસ દસ્તાવેજના આધારે કોઈ ભૂમાફિયાના હાથમાં વહી જાય તો એ રોડ ઉપર આવી જતા હોય અને એને પોતાના જે જીવનભરની મૂડી કે રોકાણ હોય એ ખતમ થઈ જવાથી ઘણી બધી પારાવાર મુશ્કેલી સર્જાતી હોય। અને આના સિવાય એક તો અગત્યની બાબત એ આ સરકારનો બહુ આવકારદાયક નિર્ણય છે, ખેડૂતો માટે જે જમીનો ભૂમાફિયાઓ હાઇજેક કરી લેતા હતા અથવા પચાવી પાડતા હતા, નાના ખેડૂતો જેની પાસે કેસ લડવાના પણ પૈસા નથી હોતા, એના માટે આ કાયદો ખૂબ આવકાર્ય છે। વિજયભાઈ રૂપાણી અને ભાજપ ગુજરાતની આ સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ। ચોક્કસથી બીજા પણ અહીંયા છે રાજકોટ, શું કહેશો સાહેબ? જે રીતની પ્રવૃત્તિ ચાલતી હતી ભૂમાફિયા વિરુદ્ધની કડક કાર્યવાહી, હવે જે રીતના જે 10-20 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવશે, ઘણો કાયદો સરકારે કર્યો છે, એ બહુ અભિનંદન ને પાત્ર છે, બહુ સરસ છે, સરસ છે। રાજકોટ વાસીઓ કે તેમની પ્રતિક્રિયા આપણે જાણી કે જે રીતે સરકાર દ્વારા આજે જે ભૂમાફિયા વિરુદ્ધની કડક કાર્યવાહીનો અમલ છે તે કરવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, સીટની રચના પણ કરવામાં આવશે, પોલીસ અધિકારીઓ સહિતના અધિકારીઓ છે આની તપાસ કરશે, 21 દિવસ સુધીમાં રિપોર્ટ છે તે સબમિટ કરવાનો રહેશે અને ભૂમાફિયા વિરુદ્ધની આ કડક કાર્યવાહી લઈને તમામ લોકો છે તે નિર્ણયને આવકારી રહ્યા છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।